अमदावाद शहर पोलीस कंट्रोल रूम में एक कॉल मळ्यो हतो, जेमां एक डॉक्टर नो अपहरण थयो होवानो मेसेज फॉरवर्ड करवामां आव्यो हतो। अपहरण खोखरा विस्तार में रहता अने आंखनी हॉस्पिटल चलावता डॉक्टर नो थयो हतो। अपहरणकर्ताओए रूपे 15 लाख की खंडणी मांगी हती। समग्र बनावनी गंभीरता ने जोता अमदावाद क्राइम ब्रांच की एक टीम पर समग्र केस में तपास में जोड़ाई हती। जे नंबर पर फोन आव्यो हतो ते नंबर नो लोकेशन ट्रेस करवानी कामगीरी पण अमदावाद क्राइम ब्रांचे शुरू कर दीधी थी, जेमा डॉक्टर संकेत शाहनु अपहरण थयुं छे। तेमना ज मोबाइल नंबर पर थी तेमना पिताना मोबाइल नंबर पर एक फोन आव्यो हतो अने बाद में अलग अलग मैसेज पण आव्या हता, जेमा मारा दीकरानु अपहरण थयुं छे अने रूपया 15 लाख तैयार राखजो तेवी गर्भित चीमकी भर्या मैसेज पण करवामां आव्या हता। आ तमाम बाबतोनो टेक्निकल एनालिसिस अमदावाद क्राइम ब्रांचे गणतरीनी कलाकमां शुरू कर दीधुं हतुं अने डॉक्टर संकेत शाहने शोधी काढ्या हता। પણ જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો હકીકતે બધાને ચોંકાવી દીધા હતા। ક્રાઇમ બ્રાન્ચના કહેવા મુજબ પોતાનું અપહરણનું તરખડ રચવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે ડોક્ટર સંકેત શાહ ઓનલાઈન પર ગેમમાં જુગાર રમતો હતો અને હારી જતા તેણે પોતાના જ પિતા પાસેથી પૈસા મેળવવા માટે આ પ્રકારના ગુનાઓ આચર્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ રજૂ કરી હતી। વધુ એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી હતી કે વર્ષ 2015-2019 દરમિયાન બેંગ્લોરમાં મેડિકલમાં અભ્યાસ કરતા હતા તે સમયે પણ પોકર ગેમમાં રૂપિયા હારી જતા પોતાના જ ડોક્ટર મિત્ર પાસેથી 26,50,000 રૂપિયા ઉછીના લીધા હતા। એક ફરિયાદી કિરીટભાઈ ચિબનલાલ શાહ ખોખરા રહે છે, એમણે પોલીસમાં એવી જાહેરાત કરી કે મારો દીકરો સંકેત ચિબનલાલ શાહ જે પોતાની હોસ્પિટલ જઈ રહ્યો હતો એ દરમિયાન એનું કોઈ અપહરણ કર્યું છે એવો મારી પર ફોન આવ્યો અને પછી એને તરત કટ કરી દીધો અને પછી વારાફરતી કે હિન્દીમાં એ મેસેજ કરતો હતો। મેસેજમાં પણ એવું હતું કે તુમ્હારા લડકા મેરે કબજે મેં હૈ એમ કરીને ફોન કટ કરી નાખે। પછી થોડી વાર પછી બીજો મેસેજ આવ્યો કે તુમ્હારા બેટા મેરે કબજે મેં જિંદા ચાહીએ તો 15 લાખ રૂપિયા દે દો, એવા વારાફરતી મેસેજ આવ્યો એટલે ખોખરા પોલીસને તમામ આખા અમદાવાદ શહેરમાં બાબતે જાણ કરી। આ બાબતની ગંભીરતાને લઈને અમારા જીસીપી સાહેબ છે પ્રેમેશી સાહેબ અને ડીસીપી ચેતન માલિક સાહેબ ક્રાઇમની તમામ ટીમોને આમાં કામમાં લગાડી કે આવા ડૉક્ટરનું અપહરણ થયું છે, અવારનવાર મેસેજ આવે છે અને પછી ફોન કટ થઈ જાય છે, તે આધારે અમારી તમામ ટીમો લાગી। એમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિસારા છે અને પીએસઆઈ પીબી ચૌધરી નાઓને માહિતી મળીને આ ડૉક્ટરને સાઉથ ભોપાલ પાસેથી શોધી કાઢ્યો। આ ડૉક્ટરની પૂછપરછ કરી તો ડૉક્ટર 2015-19 વચ્ચે બેંગ્લોરની અંદર ડૉક્ટરનું ભણવા ગયેલો, ત્યાં એને 50-100 રૂપિયાનું એક ગેમ રમતો હતો, એમાં એની લત લાગી ગયેલી। એ લતના આધારે 2017 પોકરબાજી .com નામની ઓનલાઈન એપ્લિકેશન પર એ 17 જુગાર રમતો હતો અને આશરે 26 લાખ ઉપર એ પૈસા હારી ગયેલો અને આ તમામ પૈસા એના મિત્રો પાસેથી ઉછીના અને ફાધર પાસેથી લે, આમાં એણે ગાડી પણ એની પોતે ગીરવે મૂકેલી હતી અને આ પૈસા હારી જવાના કારણે એણે આવું તરડ્યું કે મારા ફાધર પાસેથી પૈસા લઉં અને મારા મિત્રોને આ ચૂકવી દઉં, એ આખું તરકટ રચ્યું હતું। અમે આ ડૉક્ટર સંકેત શાહની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી છે, એને હાલ અમે ક્રાઇમ બ્રાન્ચમાં લાવ્યા છે અને ખોખરા પોલીસને સોંપવાની કાર્યવાહી ચાલુ છે। આ ડૉક્ટરે આજથી 1 વર્ષ પહેલાં પણ એવું એના ફાધરને કીધેલું કે દાણી લીમડામાં મારે અકસ્માત થયેલો છે અને મારે એ લોકોને પતાવટ માટે પૈસા આપવા પડે, ત્યારે પણ એ 8-10 લાખ રૂપિયા એના ફાધર પાસેથી લીધેલા। આ માને ગેમ ઓનલાઈન રમવાની એક આદત પડી ગયેલી, આદતમાં ઘણા બધા રૂપિયા હારી જવાના કારણે આ એક પોતાનું અપહરણ કર્યું છે એવું મેસેજો કરી આ એ ગુનો કર્યો હોય ખોખરા પોલીસ સોંપવાની કામગીરી ચાલુ છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।